આજે વાત કરીશું એ સરસ્વતી ચંદ્ર નવલકથાની કરીશું. તો તમારી સામે જે સ્લાઇડ છે એમાં સરસ્વતી ચંદ્ર નવલકથાની સાલવારી અને એના સંદર્ભે કેટલાક મુદ્દાઓ જે છે એ મૂકેલા છે. બાકી હું અહીં જે વાત કરવાની છું એ સરસ્વતી ચંદ્ર નવલકથાનું કથાવસ્તુ અને નવલકથા સ્વરૂપને લઈને એની જે કેટલીક મર્યાદાઓ છે એની અને એની સાથે એની જે ગુણ સમૃદ્ધિ છે એની વાત કરીશ. તો આ રીતે કથાવસ્તુ નવલકથા તરીકે સરસ્વતી ચંદ્રનું મૂલ્યાંકન એ સંદર્ભે એની સિદ્ધિઓ અને મર્યાદાઓને આપણે ચર્ચા કરીશું અને પછી આ નવલકથાને જે ઉપશીર્ષકો કેટલાક પ્રાપ્ત થયેલા છે એની વાત આપણે કરીશું. તો સરસ્વતી ચંદ્ર નવલકથાનું પ્રાગટ્ય જે છે એ 1887માં થાય છે. એનો પહેલો ભાગ જે છે એ બુદ્ધિધનના કારભાર એવા શીર્ષકથી પ્રગટ થાય છે અને ત્યારબાદ એનો અંતિમ ભાગ જે છે એટલે ચોથો ભાગ એ 1901માં સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ એ નામે પ્રગટ થાય છે. એટલે મુખ્ય આ નવલકથાનું જે શીર્ષક છે એ સરસ્વતી ચંદ્ર છે અને પછી એના ચાર ભાગને જુદા જુદા ચાર શીર્ષકો પ્રાપ્ત થયેલા છે, જેમાં પહેલા ભાગનું જે શીર્ષક છે એ બુદ્ધિધનનો કારભાર, બીજા ભાગનું જે શીર્ષક છે એને ગુણસુંદરીનું કુટુંબજાળ અને ત્રીજા ભાગનું શીર્ષક જે છે એ રત્નનગરીનું રાજ્યતંત્ર તથા ચોથો ભાગ જે છે એ સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ રૂપે પ્રગટ થયો છે. તો જ્યારે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નવલકથાકાર તરીકે મૂલ્યાંકન કરી રહ્યા છીએ ત્યારે આપણે સરસ્વતી ચંદ્ર નવલકથાના આ ચારે ચાર ભાગના આ ઉપશીર્ષકો પણ ખબર હોવી જોઈએ, કારણ કે ગુજરાતી સાહિત્ય પર, ખાસ કરીને નવલકથા સાહિત્ય પર સરસ્વતી ચંદ્ર નવલકથાનો એક અભૂતપૂર્વ અને અમર પ્રભાવ રહ્યો છે. એ સમયના સમાજમાં તો આકૃતિનો પ્રભાવ છે જ, પણ અત્યાર સુધીના ગુજરાતી સાહિત્યમાં આ નવલકથા જે છે એ માગ મુકાવે તેવું સ્થાન ધરાવે છે. તો હવે આપણે આ નવલકથાનું જે કથાવસ્તુ છે એના વિશે વાત કરીશું. તો એનો મુખ્ય નાયક જે છે સરસ્વતી ચંદ્ર એ લક્ષ્મી નંદનનો પુત્ર છે અને જેને કહે નામ પ્રમાણે આ બધા જ પાત્રો છે એને એના ગુણો છે. તો લક્ષ્મીનંદનનું સંતાન અને લક્ષ્મીનંદન એટલે જેની પાસે સંપત્તિની કોઈ કમી નથી એવા, જેને કહે ને એકદમ શ્રીમંત પરિવારમાં જન્મેલો એવો સરસ્વતી ચંદ્ર એ આમ જો તો સ્વભાવે એ વિદ્યાપ્રેમી અને વિરાગી વ્યક્તિત્વ ધરાવે છે અને 17-18 વર્ષની વયે એને એમએ પાસ થઈને પોતાની અસાધારણ બુદ્ધિશક્તિ છે એ બતાવી હતી. ત્યારબાદ સરસ્વતી ચંદ્ર નો જે વિવાહ છે એ રત્નનગરી ના જે પ્રધાન છે વિદ્યાચતુર એની દીકરી કુમુદ સુંદરી સાથે કરવામાં આવે છે, જે સુંદર અને સુશિક્ષિત કન્યા છે. મુગ્ધા કુમુદ ના હૈયામાં સરસ્વતી ચંદ્ર માટે સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થાય છે. તેણે એને મારા ચંદ્ર એવું સંબોધન કરીને પત્ર લખ્યો હતો અને સરસ્વતી ચંદ્રના જે ચિત્તમાં તો મૂળભૂત રીતે એક વૈરાગ્યનો ભાવ છે, પણ કુમુદ સુંદરીનો પત્ર જે છે એ એના મનમાં પ્રેમ ભાવ જગાવે છે અને લગ્ન તેને મન આમ જુઓ તો જુઓ સરસ્વતી ચંદ્ર જે છે એ મૂળે વૈરાગી સ્વભાવનો છે અને લગ્ન એના માટે આખા જન્મારાના બંધનરૂપ છે. છતાં તેને વહાલથી ઉછેરનાર પિતામહીના સંતોષને ખાતર એ કુમુદ સાથે સંબંધ કરે છે, પણ પછી તો પત્ર રૂપે પરોક્ષ પરિચય વડે જ કુમુદે સરસ્વતી ચંદ્રનું હૃદય જે છે એ જીતી લીધું છે. સરસ્વતી ચંદ્ર કુમુદને ત્યાં જાય છે, બંનેના પ્રથમ મિલને પરસ્પર વચ્ચે એક અજબ આકર્ષણ ઊભું થાય છે અને વાલકેશ્વર પરના પોતાના અલગ મકાનમાં 5,000 રૂપિયા ખર્ચીને સરસ્વતી ચંદ્રે કુમુદની એક મોટી હાથી દાંતની પ્રેમવાળી છબી તૈયાર કરાવી અને એના કારણે એની જે અપર માતા છે ગુમાન એ પિતા
ને ઉશ્કેરે છે અને બહુ ઘેલો એવું કહી અને પિતા પણ સરસ્વતી ચંદ્રને જેને કહીને કે એના પર ગુસ્સો કરે છે, એના પર ક્રોધ કરે છે. આ રીતે અપરમાં જે છે ગુમાનની ચડાવણીથી પિતા એક પુત્ર ભક્તિને ભૂલી અને આ રીતે સરસ્વતી ચંદ્ર ને જ્યારે અપશબ્દો કહે છે ત્યારે એનાથી એ સહન થતા નથી અને સરસ્વતી ચંદ્રને આ શબ્દોથી મોટો આઘાત લાગે છે અને એમ કહી એ પોતાનું ઘર પણ છોડી દે છે અને એની સાથે કુમુદ સાથેનો પોતાનો જે વ્યવિશાળ છે એ પણ એ ફોક કરે છે. એટલે જુઓ એને એ પ્રકારનો અસંતોષ થાય છે કે આ પ્રકારના પરિવારજનોની વચ્ચે એ પોતે કુમુદને લાવી અને દુઃખી કરી દેશે અને એટલા માટે જ એ પોતાનો વિવાહ જે છે કુમુદ સાથે એ તોડી દે છે. ત્યારે જો અહીં ખૂબ એક સુંદર કવિતા દ્વારા સરસ્વતી ચંદ્રએ પોતાનો ભાવ જે છે એ અભિવ્યક્ત કર્યો છે કે સસી જતા પ્રિય રમ્ય વિભાવરી થઈ રખે જતી અંધ વિયોગથી દિનરૂપે શુભગા બની રહે ગ્રહી કર પ્રભાવ કરના મનમાનિતા. એટલે આ રીતે એને ભૂલી જવા માટે કુમુદને એ જણાવે છે પણ પોતે પણ કુમુદને ભૂલી શકતો નથી અને કુમુદના મનની ઈચ્છા જાણવાના ઈરાદાથી એ રત્ન નગરી જવા નીકળી પડે છે પણ દરિયાના તોફાનને કારણે રત્નનગરી પહોંચી શકતો નથી અને ધાર્યા કરતાં ઘણું મોડું થઈ જાય છે અને આ સમયગાળા દરમિયાન કુમુદના લગ્ન સુવર્ણપુર ના કારભારી બુદ્ધિધનના પુત્ર પ્રમાદધન સાથે થઈ જાય છે અને સરસ્વતી ચંદ્ર જે છે એ ફરતો ફરતો સુવર્ણપુર આવી પહોંચે છે. આમ તો આ નવલકથાનો આરંભ જે છે એ આ રીતે સુવર્ણપુરનો અતિથિ એવા પહેલા પ્રકરણથી થાય છે એટલે અહીંથી આમ જો તો નવલકથાનો પ્રારંભ થાય છે અને સરસ્વતી ચંદ્ર જે છે એ આમ જો તો જીવનના ત્રિભેટે જાણે કે ઊભો છે કે કઈ તરફ જવું, કુમુદ પાસે જવું કે બીજો રસ્તો લેવો કે પછી પોતાના ઘર ભણી જવું. એટલે એ પ્રકારના પ્રાકૃતિક પરિવેશથી આ નવલકથાનો આરંભ થાય છે અને અહીં સરસ્વતી ચંદ્ર જે છે એ નવું નામ ધારણ કરી એ નવું નામ છે નવીન ચંદ્ર એવું નામ ધારણ કરીને બુદ્ધિધનને ત્યાં રહે છે. બંને પ્રેમી પુનઃ અહીં મળે છે અને એકબીજાને ઓળખે પણ છે પણ હવે તેમનો એકબીજા પર અધિકાર રહ્યો નથી અને કુમુદનો પતિ પ્રમાદધન સ્વભાવે લંપટ અને ટૂંકી બુદ્ધિનો છે અને એના કારણે કુમુદ જે છે એ ખૂબ દુઃખી હતી. તે પ્રમાદધન મુજ સ્વામી સાચા એમ રટ્યા કરે છે કારણ કે એ ગુણસુંદરીની પુત્રી છે અને સંસ્કાર સંપન્ન ગુજરાતી નારી તરીકે એનું આલેખન થયેલું છે કે પતિ સિવાય બીજા કોઈ વિશે વિચારવું જેને અપરાધ લાગે એ પ્રકારની એની એક માનસિકતા છે પરંતુ હૃદયમાંથી એ સરસ્વતી ચંદ્રને ભૂલી શકતી નથી અને એટલા માટે થઈ અને એક રાત્રે એકાંત વખતે તેના પતિ વ્રતા ધર્મને અડગો કરી અને કુમુદ સ્નેહ ધર્મને વશ થાય છે અને પ્રેમની બહાવરી બનીને જ એ બાજુની મેળીમાં સૂતેલા સરસ્વતી ચંદ્રને મળવા એની સાંકળ ખખડાવે છે પરંતુ ફરી એકવાર જાણે કે એ જાગૃત થઈ જાય છે અને એના અંદરના જે સંસ્કારો છે એને રોકી લે છે અને પછી એ ત્યાંથી પાછી વળે છે અને તેના મનના સાત્વિક ભાવો જે છે જાગે છે અને સ્વસ્થ થઈ અને પર થયેલા સ્વજનને ઘેર પાછા જવા માટે એ વિનંતી રૂપે એને પત્ર લખે છે. તો તે પણ આ બાજુ સરસ્વતી ચંદ્ર જે છે એ પણ પલંગમાં સૂતો એક કાગળ પર હૃદયની વેદના જે છે એ ઠાલવી રહેલો છે અને એ રીતે એના માર્મિક ઉદ્ગારો જે છે એ એ કાવ્ય રૂપે નવલકથામાં વ્યક્ત થયેલા છે અને સરસ્વતી ચંદ્રને આ રીતે જોતી કુમુદ જે છે એ બેભાન બની જાય છે અને સરસ્વતી ચંદ્ર એકાંતમાં તેની
सेवा शुश्रूषा करे छे अने महापराणे कुमुद ने भान में लावे छे। ले तमे छूटिया पण मारथी कई छूटायु, बड़ीशू जड़ीशू के मरीशू, व्रज जेवू आ काळजू फाटशे ते सहीशू, थसे ते थवा दईशू, तेम तेमा तमारे शू, तमारे तमारी स्वतंत्र स्वतंत्रता अखंड रहो एवा उद्गारो काढ़ी अने कुमुद जे छे એ પોતાની મેળીમાં ચાલી જાય છે અને એ જ વખતે સરસ્વતી ચંદ્ર સાથેનો સંબંધ જે છે એ તોડી નાખવાનું વિચારે છે અને એના જેટલા જે પત્રો હતા એ બધાને બાળી અને એક મર્મદારક ભસ્મ રૂપે એને એક શીશીમાં એ ભરી દે છે। પણ આ સરસ્વતી ચંદ્ર બીજે દિવસે એ ત્યાંથી જતો રહે છે અને પછી એને શોધવા માટે નીકળેલો મિત્ર ચંદ્રકાંત જે છે એ રત્નનગરી અને સુવર્ણપુરની વચ્ચે ભદ્રેશ્વર મહાદેવની જગ્યામાં તેને મળે એમ હતું અને કુમુદને પણ તેની માતાએ તે દિવસે ભદ્રેશ્વર બોલાવી હતી। પણ રસ્તામાં સરસ્વતી ચંદ્રને એક બાજુ બહારવટિયાઓ લઈ જાય છે, એને લૂંટી લે છે અને જંગલમાં નાખી દે છે। તો રાત્રિના અંધારામાં હિંસક પ્રાણીઓથી ભરપૂર જંગલની અંદર સરસ્વતી ચંદ્ર ભૂખ તરસ થાક અને મારથી બેભાન પડ્યો છે। એક જુઓ, એક બાજુ આ રીતે સરસ્વતી ચંદ્ર જંગલમાં આ રીતે બેભાન અવસ્થામાં પડેલો છે તો બીજી બાજુ કુમુદ અને એના દાદા અને વગેરે એ પણ ત્યાં લઈ જાય છે અને બીજે સવારે ભદ્રેશ્વર જવા નીકળેલી કુમુદને તેના પ્રેમાળ અને સુરવીર દાદા માનચતુર જે છે એ બહારવટિયાના હુમલામાંથી બચાવે છે। જો એક બાજુ સરસ્વતી ચંદ્રને બહારવટિયા લૂંટે છે અને એ બેભાન અવસ્થામાં જંગલમાં પડેલો છે તો સામે પક્ષે કુમુદ પણ એ બહારવટિયાના ચંગુલમાંથી દાદા દ્વારા એને બચાવી તો લેવાય છે પરંતુ એ થાક અને કદાચ એક જેને કહીને કે એક અકસ્માત દ્વારા કુમુદ જે છે એ નદીમાં તણાઈ જાય છે। એટલે બંને આ રીતે પોતાના ઘેરથી નીકળેલા પરંતુ બંને જુદી જુદી જગ્યાએ આ રીતે અકસ્માતનો ભોગ બને છે અને કુમુદ એનો દેહ જે છે એ છેક સુભદ્રા નદી અને સાગરના સંગમ સ્થાને ચંદ્રાવલી મૈયાના મઠ આગળ એ પ્રાપ્ત થાય છે અને ચંદ્રાવલી મૈયા જે છે એને મધુરી મૈયા જેવું બીજું નામ અને બીજી નવી ઓળખ આપે છે। તો એક બાજુ નવીન ચંદ્રને એક બીજી ઓળખ પ્રાપ્ત થઈ છે તો આ બાજુ કુમુદને પણ એક બીજી ઓળખ પ્રાપ્ત થાય છે અને એ છે મધુરી મૈયાની। અને નવીન ચંદ્રજી જે છે એને જંગલમાં જે બેસુદ્ધ હાલતમાં પડેલો તેને સુંદરગીરીના જે મહંતો છે એ એને પોતાની સાથે લઈ જાય છે અને આ બાજુ કુમુદને આ ચંદ્રાવલી મૈયા જે છે એ પોતાની સાથે રાખી લે છે અને ચંદ્રાવલી મૈયા સાથે સુંદરગીરી ચડતી મધુરી મૈયાને રસ્તામાં જ સાધુ વેશે સરસ્વતી ચંદ્ર મળે છે એટલે ફરી આ બંનેનું અહીં પુનર્મિલન થાય છે। બંને પ્રેમીઓનું અહીં તારા મિત્ર રચાય છે। તળેટીમાં જઈ ને વર્તમાન પત્ર વાંચતા સરસ્વતી ચંદ્ર પ્રમાદધનના મૃત્યુના સમાચાર સાંભળે છે। જુઓ અહીં બંને એક રીતે જુઓ તો એક જીવનના જુદા પડાવ પર ઉભેલા છે કે જ્યાં ધર્મ કેન્દ્રમાં છે, સમાજ કેન્દ્રમાં છે અને બંનેને એક જુદી ઓળખ પ્રાપ્ત થયેલી છે અને એવામાં કુમુદને સમાચાર પ્રાપ્ત થાય છે પ્રમાદધનના મૃત્યુના। એટલે આમ જુઓ તો કુમુદના જીવનમાં જાણે કે એક બીજો આઘાત લાગે છે અને લેખકે ધાર્યું હોત તો વિધવા કુમુદને એ સરસ્વતી ચંદ્ર સાથે પરણાવી શક્યા હોત પરંતુ તેમના અનેક વાચકો એ પ્રસંગની ચાતકની પેઠે રાહ જોઈ રહ્યા હતા અને કુમુદ અને સરસ્વતી ચંદ્રને નહીં પરણાવવા બદલ અનેકોના ઠપકાના પત્રો પણ લેખકને પ્રાપ્ત થયેલા છે અને સરસ્વતી ચંદ્રના અંત વિશે દયારામ ગિદુમલ જોડે તેમને લાંબો આ સંદર્ભે પત્ર વ્યવહાર પણ ચાલેલો અને તેમાં તેમણે પ્રેમ અને સંન્યાસ વચ્ચેના સંઘર્ષમાંથી સંવાદ સાધવાના પોતાના પ્રયત્ન રૂપે આ બંનેના લગ્ન જે છે
એ નવલકથાના અંતમાં નથી કરાવ્યા, પરંતુ સરસ્વતી ચંદ્ર સાથે કુમુદની જે નાની બહેન છે કુસુમ એના લગ્ન કરાવ્યા છે. એટલે કુમુદ અને સરસ્વતીનો પ્રેમ જે છે, સરસ્વતી ચંદ્રનો જે પ્રેમ છે, એ દેહની સ્થૂળ ભૂમિકામાંથી ઘણે ઊંચે ગયો છે. અને બંનેને સંયુક્ત સ્વપ્નું પણ દેખાયું કે ભારત દેશની સંસ્કૃતિ પર ચડેલા જે રૂઢિ છે, જે જ્ઞાન છે, જે નિષ્ક્રિયતા છે, એને દૂર કરી અને કલ્યાણ ગ્રામની સ્થાપના કરવી, અને એમ બંને પોતાનું જીવન જે છે એ સમાજની સેવામાં એ અર્પણ કરી દે છે. એ રીતે આ નવલકથાનો અંત આવે છે. એટલે આ આમ જુઓ તો આ જે એક સરસ્વતી ચંદ્ર નવલકથાની ઉપર ઉપર થી કહી શકાય એવી એના કથા વસ્તુની એક રફ લાઈન છે, અથવા તો એનો આછો પાતળો દોર છે. એની સાથે આપણે વાત કરીએ એમ બીજી ઘણી નાની નાની કથાઓ પણ ચાલે છે, જેમ કે ગુણસુંદરી ની આખી વાત છે, પછી રત્નનગરીના રાજ્યતંત્રની વાતમાં જે રાજા રજવાડાઓ છે રત્નનગરીના એની આખી વાત આવે છે, તો બુદ્ધિધનના પરિવારની આખી વાત આવે છે, તો આમ ચંદ્રકાંત મિત્રની વાત છે. તો આ બધી વાતો જે છે એ એની સાથે જે આડકથાઓ પણ એમાં નિરૂપાયેલી છે. પણ પહેલાથી ચોથા ભાગ સુધી જતા ગોર્ધનરામના મનોલોકના એક એક થી ઉત્તુંગ પ્રસાદોનું દર્શન આ નવલકથામાં થાય છે. અને પહેલા ભાગમાં સરસ્વતી ચંદ્ર અને કુમુદની રસિક પરંતુ સ્થૂળ ભૂમિકા પરની પ્રેમ કથા જોવા મળે છે. બીજામાં વ્યક્તિ અને કુટુંબનો સંબંધ જાળવતી હિન્દુ સંયુક્ત કુટુંબની સેવા અને ત્યાગની મૂર્તિ સમી આદર્શ ગૃહિણીનો જે સંસાર છે એ ગુણસુંદરી નિમિત્તે આલેખાયેલો છે. અને ત્રીજામાં એ ચિત્ર વિશાળ બને છે અને લેખકે એમાં પૂર્વ અને પશ્ચિમના રાજકીય જે સંબંધો છે એનું તટસ્થપણે આલેખન કરવાનું, એની સમાલોચના કરવાનું અહીં ઉદ્યમ કર્યો છે. તો એની સાથે ગીતાના કર્મ યોગની વાત પણ અહીં નવી ઢબે આલેખવામાં આવી છે. બીજું, ચોથા ભાગમાં વ્યક્તિએ સંચિત કરેલ જ્ઞાન, ધન, બળ, અનુભવ ઇત્યાદિનું સાર્થક્ય છેવટે લોક કલ્યાણ રૂપે ફલિત થવામાં જ રહેલું છે એમ દર્શાવતી કલ્યાણ ગ્રામની યોજના જે છે એ ધ્યાન ખેંચે છે. અને એ રીતે કલ્યાણ ગ્રામ યોજના એ સરસ્વતી ચંદ્ર અને કુમુદ દ્વારા એની સ્થાપના થાય છે. એટલે એ રીતે આ ચાર ભાગો જે છે એનું કથાવસ્તુ આ રીતે વિસ્તરેલું છે, જેમાં આપણા જે ચાર પુરુષાર્થો છે હિન્દુ ધર્મના, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એ ચારે ચાર પુરુષાર્થો આ નવલકથામાં આ રીતે ચાર ભાગ અંતર્ગત જાણે કે આલેખાયેલા છે. અને એ રીતે આ મહા નવલકથામાં આપણા હિન્દુ ધર્મ, આપણી આર્ય સંસ્કૃતિની એક મીમાંસા થયેલી છે. હવે નવલકથા તરીકે આપણે જ્યારે સરસ્વતી ચંદ્ર નવલકથાની વાત કરવાની થાય ત્યારે એની સિદ્ધિ અને મર્યાદા બંનેની વાત આપણે કરીશું. તો સરસ્વતી ચંદ્ર નવલકથા જે છે એ વાસ્તવ જીવનને નિરૂપતી એ આપણી ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રશિષ્ટ નવલકથા છે. એમાં 19મી સદીના ભારતના ધાર્મિક, સામાજિક, રાજકીય અને મહાપ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી છે, જે તત્કાલીન જ નહીં પરંતુ પછીની અનેક પેઢીઓ ને વર્ષો સુધી સાંસ્કૃતિક દર્શન અને માર્ગદર્શન પૂરું પાડી શકે એવી આ નવલકથાની એક નક્કર ભૂમિકા રહી છે. અને તેમાં સંસ્કૃત મહાકાવ્યોની કલ્પના સમૃદ્ધિ છે, તેમ અંગ્રેજી સાહિત્યની રંગ પ્રધાનતા પણ છે. જુઓ, એટલે આમે પંડિત યુગમાં પૂર્વ અને પશ્ચિમના જે ઉત્તમ તત્વો છે એનું જેને કહે ને એનું એક મિલન થયેલું છે, અથવા તો એનો સંગમ થયેલો છે. એવી રીતે આ સ્વરૂપમાં પણ એક મહાકાવ્ય રૂપે પૂર્વનો સમાવેશ છે, તો રંગદર્શિતા અથવા તો
રંગ પ્રધાનતાની દ્રષ્ટિએ પશ્ચિમનો સમાવેશ છે, અને એ દ્રષ્ટિએ આનંદસંગ ધ્રુવ જે છે એને પુરાણનું નામ આપે છે, તે આપણને સર્વથા ઉચિત લાગે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો એ આમ જુઓ તો સરસ્વતી ચંદ્ર જે છે એ પહેલો પ્રશિષ્ટ ગ્રંથ છે, અને જ્યારે પણ સરસ્વતી ચંદ્રની ચર્ચા કરવામાં આવે ત્યારે એને આ રીતે પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ તરીકે એની ચર્ચા થાય છે, અથવા તો ક્લાસિકલ કૃતિ તરીકે એની ચર્ચા થાય છે. અને જેના સર્જકે ગુજરાતી ભાષાની ધરતીનું બહુવિધ ખેડાણ કરીને સાહિત્ય અને સંસ્કૃતિને પોષે તેવો મબલખ સત્વસાળી પાક આ નવલકથા કૃતિ દ્વારા ઉતાર્યો છે. અને આ નવલકથામાં પહેલીવાર ગુજરાતી ભાષા જે છે એ જેને કહીને કે એ સંપૂર્ણપણે ખીલી હોય, અથવા તો એની પરાકાષ્ઠા જાણે કે ગુજરાતી ભાષાનું કૌવત જે છે આ નવલકથામાં પ્રગટ થતું આપણે જોઈ શકીએ છીએ. એટલે આ નવલકથાનું જે ગદ્ય જે છે કથન વર્ણન અને ચિંતન અને સંવાદમાં પૂર્ણપણે ઘડાતું જોવા મળે છે. એટલે શિષ્ટતા, ગૌરવ, પ્રસાદ, માધુર્ય, ઓજસ આદિ ગુણો તેમાં વિકસ્યા એ સરસ્વતી ચંદ્ર નવલકથાને પ્રતાપે. અને સરસ્વતી ચંદ્ર વાંચતા નર્મદ પછી ગુજરાતી ગદ્ય કેટલી મોટી હરણફાળ ભળી એ આપણે જોઈ શકીએ છીએ. એટલે પહેલાં પણ આપણે વાત કરી કે અહીં સુધારક યુગ પછી ગુજરાતી ભાષાનું ગદ્ય જે છે એક જેને કહીને એક મોટી ફલાંગ ભરે છે, અને એ ફલાંગ આપણને સિદ્ધિ જાણે કે પંડિત યુગમાં લઈ આવે છે, અને એ શક્ય બને છે સરસ્વતી ચંદ્ર નવલકથા દ્વારા. એટલે સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ પ્રગટ થયો તે અરસામાં જ મણિલાલે તેનું વિસ્તૃત વિવેચન કર્યું હતું અને એને ખૂબ પ્રશંસા કરી હતી. પછી પાશ્ચાત્ય વિવેચકો નવલકથાની સ્વરૂપ ઘટનાનો વિચાર કરીને નવલકથાના પ્રસંગ પ્રધાન, પાત્ર પ્રધાન અને દ્રશ્ય પ્રધાન એ નાટ્યાત્મક એમ પ્રકારો પાડે છે. એમાં પહેલો પ્રકાર કેવળ વાચકના સ્થૂળ કુતૂહલને સંતોષે છે, જ્યારે બીજા પ્રકારના પાત્રો મહત્વનું કાર્ય કરીને પ્રસંગને ઘડે છે. જ્યારે સરસ્વતી ચંદ્ર નવલકથા છે એનો સમાવેશ આપણે જે એના પછીનો મહત્વનો પ્રકાર છે એ મહાકાવ્યાત્મક પ્રકાર એમાં એનો સમાવેશ થાય છે, કારણ કે જે એનો ઉદ્દેશ્ય છે એ સંસ્કૃતિના ઘડતરનો અને એ પ્રજાના માનસના ઘડતરનો છે. અને એ રીતે આ નવલકથા જે છે એ એક પુરાણ અથવા તો મહાકાવ્ય નો એક મોટો જે વ્યાપ છે એને સમાવીને આ નવલકથાનું સર્જન થયેલું છે. હવે આપણે જે વાત કરવાની છે એ સરસ્વતી ચંદ્ર નવલકથાના પાત્રો સંદર્ભે થયેલી છે. આમ જુઓ તો સૌથી વધારે પાત્રો ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ સરસ્વતી ચંદ્ર નવલકથામાં લખ્યા છે. એટલે બીજી એક વિશેષતા આ નવલકથાના પાત્રોની એ છે કે આ નવલકથાના પાત્રોને એના નામ પ્રમાણે ગુણ છે. એટલે એના પાત્રો જે છે એ પરિવર્તનશીલ પાત્રો નથી પણ સ્થિર પ્રકારના પાત્રો છે, કે જેમ કે મૂર્ખદત્ત છે તો એના સ્વભાવ પ્રમાણે મૂર્ખ હોવાનો ગુણ એનામાં છે, તો સરસ્વતી ચંદ્ર જેને સરસ્વતીનું વરદાન પ્રાપ્ત થયેલું છે એવો વિદ્યાથી નિપુણ એવો વ્યક્તિ આલેખાયેલો છે, તો લક્ષ્મીનંદન એટલે કે જેની પાસે લક્ષ્મીની કોઈ કમી નથી એવું ગુમાન એ અભિમાની સ્ત્રી તરીકે આલેખાયેલી છે. બુદ્ધિધન જેની પાસે બુદ્ધિનું ધન છે, તો વિદ્યા ચતુર, માન ચતુર, જ્ઞાન ચતુર આ બધા જ જે પાત્રો છે એ પોતપોતાના નામ પ્રમાણેના ગુણ ધરાવે એ પ્રકારના સ્થિર પાત્રો છે. અને મોટા ભાગના પાત્રો જે છે એ અપરિવર્તનશીલ કોટીના પાત્રો છે. અને આ પ્રકારની નવલો આકૃતિની સુરેખતા કે પાત્રોની સક્રિયતાને જાળવતી નથી પણ તેને બદલે તેમાં સમાજ જીવનનું ઊંડું ને વ્યાપક અન્વેષણ જોવા મળે છે. અને એ પ્રકારે આ નવલકથાના પાત્રો જે છે એ સ્થિર પ્રકારના પાત્રો છે. આ દ્રશ્ય પ્રધાન નવલમાં પ્રતીક થતી એક જો એક અપૂર્ણતા ને નાટ્યાત્મક નવલનો લેખક ઘણે અંશે નિવારી શકે છે. નવલકથાનું સુવાંગ ચમકદાર સ્વરૂપ
તે આપી શકે છે. નાટ્યાત્મક નવલકથા એટલે લેખકે કરેલા કથન વર્ણનને હોશમાં મૂકી દઈને તેના સંવાદોને નાટકમાં ફેરવતા ચોટદાર અસર ઉપજાવી શકે તેવી વાર્તા. એટલે કેટલીક વાર આ નવલકથાના જે સંવાદો છે એ બહુ જ આકર્ષક અને ચોટદાર છે, અને એમાંથી આ પ્રકારનું જો આ કથન અને વર્ણનને જો આપણે કૌંસમાં મૂકી દઈએ અથવા તો જો એને એમાંથી ગાળી લઈએ તો આપણે એમાંથી એક નાટ્યાત્મક કૃતિ પણ પ્રાપ્ત થઈ શકે એ પ્રકારની શક્યતા રહેલી છે. અને આપણે જાણીએ છીએ તેમ સંજય લીલા ભણસાલી આના પરથી સરસ્વતી ચંદ્ર નવલકથા પરથી સરસ્વતી ચંદ્ર એવી સિરિયલ પણ બનાવેલી છે. એટલે આ રીતે બીજી એક વાત કરવાની કે જ્યારે પરિવેશની વાત કરવામાં આવે, સ્થળ પરિમાણની વાત કરવામાં આવે, ત્યારે અહીં પરિવેશ જે છે એ એક નગરનો રાજકીય પરિવેશ પણ છે, તો એક કુટુંબનો પરિવેશ પણ છે. જંગલ, અંધારી રાત અને સરસ્વતી ચંદ્ર એમાં એક જંગલ અને સાધુઓ, બહારવટિયા વગેરે એ પ્રકારનો પરિવેશ આલેખાયેલો છે. તો અંતે સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય એમાં સુંદર ગીરીનો આખો પરિવેશ જે છે, એ રીતે પરિવેશની દ્રષ્ટિએ પણ આ નવલકથા જે છે ખૂબ વૈવિધ્યતા ધરાવે છે. અને ખાસ કરીને ચોથા ભાગમાં ચિંતનનો ભાર જે છે આ નવલકથામાં વધી જાય છે. અને એવું લાગે છે કે ત્રીજા ભાગ સુધી તો નવલકથા જે છે પોતાનું નવલકથા તરીકેનું જે સ્વરૂપ છે એ જાળવી રાખે છે, પરંતુ ચોથા ભાગમાં જાણે કે એ ચિંતનનો ભાર એમાં વધી જતો હોય અને નવલકથા જે છે પોતાનું સ્વરૂપ ધીમે ધીમે એ છોડતી હોય એ પ્રકારનો આપણને અનુભવ થાય. એટલે ચિંતન નો ભાર ચોથા ભાગમાં ખૂબ વધી જાય છે અને એના કારણે એ નવલકથાની મર્યાદા પણ બની રહે છે. એટલે આ રીતે જ્યારે મહાનવલ સર્જવાનું ગોવર્ધનરામ ત્રિપાઠીનું એક સ્વપ્ન છે ત્યારે ચિંતન એ સ્વાભાવિકપણે એમાં આવી ગયું છે, અને એના દ્વારા સર્જક સ્થળ અને સમય બંનેના પરિવર્તન દર્શાવતી એક સૃષ્ટિ અહીં રચે છે. સરસ્વતી ચંદ્રના પ્રત્યેક ભાગને આ રીતે દૃશ્યાત્મક પ્રકારમાં મૂકી શકાય, પણ જ્યારે એના ચારે ભાગની વાત કરવામાં આવે અને એનો વિચાર કરવામાં આવે ત્યારે એને આ રીતે મહાકાવ્ય અથવા તો સોરી મહાનવલના વર્ગમાં એને મૂકવી પડે. આ જો કેટલીક વાર આપણે એના પરિવેશની વાત કરી કે એનો પરિવેશ જે છે એ વૈવિધ્યતાથી ભરપૂર છે, અને આ રીતે જુદા જુદા સ્થળે નવલકથા જે છે એ વિહરે છે, પરંતુ ચિંતન જે છે આ નવલકથાનું એક જેને કહીને એક એનું એની મર્યાદા દર્શાવતું પરિબળ બની રહે છે. અને જ્યારે ચિંતનનો ભાર વધી જાય છે ત્યારે નવલકથા પોતાનું નવલકથા તરીકેનું સ્વરૂપ જે છે એ ખોઈ બેસે છે. પરંતુ આપણે એ નથી ભૂલવાનું કે સમગ્રપણે ગુજરાતી ભાષા એ આ સમયમાં એક જેને કહીને કે ભાષાની દ્રષ્ટિએ એક અપૂર્વ છલાંગ ભરી છે, અને સરસ્વતી ચંદ્ર ગુજરાતી ભાષાને જગત સાહિત્યને આપેલી એક અમૂલ્ય ભેટ છે. અને નાના પાસેથી આ સંદર્ભે જગત સાહિત્યમાં જગત કાદંબરીઓમાં સરસ્વતી ચંદ્ર એ પ્રકારનો એક અભ્યાસ લેખ પણ કરેલો છે, અને એ ગુજરાતી સાહિત્યને અથવા તો ગુજરાતી નવલકથાને આ રીતે વિશ્વની સમક્ષ મૂકવામાં આ નવલકથાની મહત્વની ભૂમિકા છે. અને ગુજરાતી ભાષા જીવશે ત્યાં લગી ભાવિ સર્જકને પડકારતી અને ભાવિ પેઢીને પ્રેરણા અને સાહિત્ય રસનું પાન કરાવતી આ મહાન કૃતિનું આકર્ષણ ક્યારેય ઓછું નહીં થાય એ તો ચોક્કસ છે. અને એ રીતે સરસ્વતી ચંદ્રએ એ જમાનામાં તો એક આકર્ષણ
જગવ્યું જ હતું, પણ લેખનકાળ દરમિયાન એ પુસ્તકે વાચક વર્ગમાં એક જેને કે ને એક જુદા પ્રકારની એક ઉત્સુકતા જગાડી હતી, જે ભાગ્યે જ પછીની બીજી કોઈ નવલકથા જગાડી શકી છે. અને જુવાન પ્રેમીઓ ખાનગી પત્રોમાં, વક્તાઓ ભાષણોમાં અને લેખકો સાહિત્યમાં સરસ્વતી ચંદ્રના અવતરણો ટાંકવામાં આનંદ અને જેને કહીને એક ગૌરવનો ભાવ અનુભવ માનતા હતા, એ પ્રકારનું સરસ્વતી ચંદ્ર નવલકથાનું એ સમયમાં એક આકર્ષણ હતું. અને એ રીતે સરસ્વતી ચંદ્ર જે છે આપણી એક જેને કહીને કે એક પ્રશિષ્ટ અને ક્લાસિકલ કહી શકાય એ પ્રકારની નવલકથા છે. અને એટલા માટે જ થઈ અને એને ઘણી બધી ઓળખો પ્રાપ્ત થઈ છે, જેમ કે પંડિત યુગનું મહાકાવ્ય કે પછી સંસ્કૃતિ કથા, પુરાણ, આકર ગ્રંથ જેવા એને ઉપનામો પ્રાપ્ત થયા છે. અને એ જમાનામાં આ નવલકથા જે છે એ ખૂબ જ લોકપ્રિય બની અને આજે પણ આ નવલકથા જે છે એ એક સંતર્પક વાચન પૂરું પાડે એ પ્રકારની આ નવલકથા છે, જે ગુજરાતી સાહિત્યને ગોવર્ધનરામનું એક મૂલ્યવાન પ્રદાન છે. અને સરસ્વતી ચંદ્ર નવલકથા એ ગુજરાતી સાહિત્ય અને સમાજ ઉપર ઊંડી અને ચિરકાળ સુધી ટકી રહે તેવી એક છાપ છોડી છે. એટલે એ દ્રષ્ટિએ એ આપણી પ્રથમ પ્રશિષ્ટ ગુજરાતી નવલકથા છે. તો આપણે અહીં ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર નવલકથા વિશે વાત કરી, એના એની સિદ્ધિ અને મર્યાદાઓ, ખાસ કરીને એની મર્યાદા જે છે એ વસ્તુ સંકલના સંદર્ભે છે. કારણ કે મુખ્ય કથા સરસ્વતી ચંદ્ર અને કુમુદની છે, તો એની સાથે જે કેટલીક આડકથાઓ છે જેમ કે ગુણસુંદરીની છે, રત્નનગરીના રાજ્યતંત્રની છે અને સુંદરગીરીના વનના જે સાધુ બાવાઓ છે એની આડકથા છે. તો આડકથાઓમાં મુખ્ય કથાનો જે દોર છે એ કેટલીક વાર ફંટાઈ જતો હોય એવું પણ લાગે. અને બીજું એ કે કેટલીક વાર અહીં વસ્તુ સંકલના જે છે શિથિલ બની ગયેલી છે, એના તાંતડાઓ જે છે એ જોડાતા નથી. અને ખાસ કરીને એ ત્યારે બને છે કે કેવી રીતે કુમુદ જે છે એ નદીમાં તણાય એનો કોઈ ખુલાસો નવલકથામાં પ્રાપ્ત થતો નથી. બીજું એ કે સરસ્વતી ચંદ્ર અને કુમુદને એક જ પ્રકારના સ્વપ્નો આવે એવું કેવી રીતે શક્ય બને, પણ આ બધી મર્યાદાઓને બાદ કરતાં પણ સરસ્વતી ચંદ્રની એ સમયના સમાજ અને સાહિત્ય પર એનો જે પ્રભાવ છે એને આપણે ન ભૂલી શકીએ. અને ભાષાનો વિકાસ જે આ કૃતિ દ્વારા થયો છે એ ગુજરાત એની આ